Hello students, myself Manish Patil. I am a lecturer of computer in Vasishtha Genesis School. આપણું પહેલું ચેપ્ટર પૂરું થયા પછી આજે આપણે કોમ્પ્યુટરનું સ્ટેન્ડર્ડ 9th ધોરણ 9નું બીજું ચેપ્ટર કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ આજે આપણે બીજું ચેપ્ટર ભણવા જઈ રહ્યા છીએ. આપણું પહેલું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, બરાબર. તો બીજા ચેપ્ટરની અંદર આપણે ભણવાના છીએ કે કોમ્પ્યુટરનો ઇતિહાસ શું છે અને તેનો ક્રમિક વિકાસ, એટલે કોમ્પ્યુટરનો વિકાસ કઈ રીતે થતો ગયો. ઓકે, એટલે સ્ટેપ બાય સ્ટેપ કોમ્પ્યુટરનો વિકાસ કઈ રીતે થયો. તો આજે આપણે આ ચેપ્ટરની અંદર કોમ્પ્યુટરનો ઇતિહાસ અને વિકાસ વિશે ભણવાના છે, પણ આજે હું તમને ફક્ત કોમ્પ્યુટરનો ઇતિહાસ બતાવીશ. પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોમ્પ્યુટરનો વિકાસ કઈ રીતે થયો, ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, એ ભણીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ કોમ્પ્યુટરનો ઇતિહાસ. તો સૌથી પહેલાં અબાકસ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે. ગણતરી માટે તમને ખબર અત્યારે ગણતરી કેવી રીતે થાય છે. અત્યારે તો આપણે ગણતરી કેલ્સીની અંદર, મોબાઈલની અંદર કરતા હોઈએ છીએ, પણ પહેલાંના જમાનામાં જ્યારે કેલ્સી અને કમ્પ્યુટર નહીં હતું, એ ટાઈમ પર ગણતરી કરવા માટે આવી રીતે, તમને ખબર હશે, એને ગુજરાતીની અંદર મનકા ઘોડી કહીએ તમે, બરાબર. આ મનકા ઘોડી તમને ખબર હશે, તો એને એબાકસ કહેવામાં આવતું. તો એ ટાઈમ પર લોકો ગણતરી કરવા માટે આનો યુઝ કરતા, એબાકસનો. તો અહીંયા લખ્યું જ છે કે અબાકસ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે, એટલે સાધન છે. એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મનકાઓવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો. તમને ખબર જ છે એક લાઇનની અંદર કેટલા મની હોય, 10. જો અહીંયા લખ્યું જ છે કે એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મનકાઓવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો. એટલે એક લાઇન હોય એની અંદર 10 મનકાઓ હોય છે. દરેક લાઇનની અંદર 10 મનકાઓ હોય છે. તો આ મનકાઓને ધ્યાનમાં લઈને આપણે શું કરતા, ગણતરી કરતા હતા પહેલાંના ટાઈમ પર, બરાબર. તો પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના ક્યારે થઈ, જો આ સૌથી પહેલાં તો તમે આ અબાકસનો ફોટો જોઈ લો, બરાબર. કેમ કે પછી હું સ્લાઇડ ચેન્જ કરવાનો છું, બરાબર. અહીંયા પહેલાં ફર્સ્ટ લાઇન શું છે કે અબાકસ એ ગણતરી માટેનું જાણીતું પ્રથમ યંત્ર છે. એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર 10 મનકાઓવાળા અબાકસનો ઉપયોગ સાદી ગણતરીઓ કરવા માટે થતો હતો. એટલે એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે પહેલાં ગણતરીઓ કરવા માટે શેનો ઉપયોગ થતો હતો, તો અબાકસનો. તો અબાકસ દેખાવમાં કેવો દેખાતો, આ જો, આ સૌથી, આ બહુ જૂની ઇમેજ છે અબાકસની, અને આ નવી ઇમેજ છે, તમે જોઈ જશે. તો આ છે અબાકસ. પછી પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના. તો સૌથી પહેલાં કેલ્ક્યુલેટર કોઈ બનાવ્યું, જો અહીંયા લખ્યું છે, સેકન્ડ લાઇન વાંચો, આપણે ફોટો પછી જોઈશું. અહીંયા બીજી લાઇનમાં વાંચો, પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલે કરી. જો આ જો ફોટો દેખાય છે, આ કોનો છે, બ્લેઇઝ પાસ્કલ. આ જે સાયન્ટિસ્ટ છે એનું નામ છે બ્લેઇઝ પાસ્કલ. આ બ્લેઇઝ પાસ્કલે ઈસવીસન 1642માં એક કેલ્ક્યુલેટર બનાવ્યું. જો આટલું મોટું કેલ્ક્યુલેટર, આ કેલ્ક્યુલેટર બનાવ્યું. કોઈ બનાવ્યું, બ્લેઇઝ પાસ્કલે. ક્યારે બનાવ્યું, 1642માં. તો આવો પણ એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે બ્લેઇઝ પાસ્કલે શું બનાવ્યું, તો કેલ્ક્યુલેટર. તો ક્યારે બનાવ્યું, 1642માં. તો એ ટાઈમ પર આટલું મોટું કેલ્ક્યુલેટર આ વૈજ્ઞાનિકે બનાવ્યું, એનું નામ શું હતું, બ્લેઇઝ પાસ્કલે. તો અહીંયા લખ્યું છે કે પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના 1642માં બ્લેઇઝ પાસ્કલે કરી, જે ફક્ત મર્યાદિત કામ કરી શકે. એટલે એના પર કામ તો થતું જ હતું, પણ કેવી રીતે, મર્યાદિત. અને અત્યારનું જે કેલ્સી છે, આપણી પાસે જે કેલ્ક્યુલેટર છે, એની અંદર તો આપણે કેટલી બધી ગણતરીઓ કરી શકીએ છીએ, અમર્યાદિત, અનલિમિટેડ. પણ એમાં તો કેલ્સીની અંદર જે પણ કંઈ કામ થતું હતું કેલ્સીમાં, બરાબર, એ કેવું થતું, મર્યાદિત. પછી 1642માં આ કેલ્સી બની ગયા પછી, 1642માં આ કેલ્સી કોઈ બનાવ્યું, બ્લેઇઝ પાસ્કલે. પછી 1690માં, જો 1642માં બ્લેઇઝ પાસ્કલે બનાવ્યું, એના પછી 1690માં લેબનીઝે એક એવું યંત્ર બનાવ્યું. જો આ યંત્ર, આ છે લેબનીઝ. સૌથી પહેલાં કોણ હતું, બ્લેઇઝ પાસ્કલ. હવે આ કોણ છે, આ નવો સાયન્ટિસ્ટ છે, ન્યૂ સાયન્ટિસ્ટ છે. એને પણ એક કેલ્સી બનાવ્યું.
જેવી રીતે બ્લેઇઝ પાસ્કલે 1642માં કેલ્ક્યુલેટરની રચના કરી, એવી જ રીતે બ્લેઇઝ લેબિનીઝે પણ 1690માં એક કેલ્ક્યુલેટર બનાવ્યું. તો આ જે કેલ્ક્યુલેટર દેખાય છે આ કોનું છે? લેબિનીઝે બનાવેલું. અને પાછળની સ્લાઇડમાં આ જે કેલ્ક્યુલેટર દેખાય છે આ કોઈ બનાવ્યું છે? પાસ્કલે. તો બંનેઓ સાયન્ટિસ્ટ અલગ છે અને બંનેઓનું કેલ્ક્યુલેટર પણ જુદું જુદું છે અને બંનેઓના વર્ષ પણ અલગ અલગ છે. આ જે કેલ્ક્યુલેટર છે આ ક્યારે બન્યું? 1642માં. કોઈ બનાવ્યું? બ્લેઇઝ પાસ્કલે. અને પછી આ જે કેલ્ક્યુલેટર છે આ કોઈ બનાવ્યું? લેબિનીઝે. અને ક્યારે બનાવ્યું? 1690માં. પણ આ જે કેલ્ક્યુલેટર છે એ થોડું એડવાન્સ હતું, એટલે પાસ્કલે જે બનાવ્યું હતું એના કરતાં આ કેલ્સી થોડું એડવાન્સ હતું. કેમ કે આ કેલ્સીની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે, એટલે એની અંદર બહુ વધારે વસ્તુઓ થતી હતી. બાકી જે બ્લેઇઝ પાસ્કલે બનાવ્યું એના કેલ્સીની અંદર આ બધી વસ્તુ નહીં થતી હતી. પણ લેબિનીઝે જે યંત્ર બનાવ્યું, ઓકે, 1690માં, આ છે લેબિનીઝ, આ છે લેબિનીઝે બનાવેલું યંત્ર. 1690માં એને બનાવ્યું. આ યંત્રની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે. જોકે સૂચનાઓને યંત્રમાં ઘણી સૂચનાઓને યંત્રમાં વણી લીધી હતી, એટલે હાર્ડ કોડેડ. અને આ સૂચનાઓ એક વખત લખ્યા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાતા ન હતા. એટલે એની અંદર જે સૂચનાઓ નાખવામાં આવતી, એક વખત જો સૂચનાઓ નખાઈ ગઈ પછી એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો હતો નહીં હતો, બરાબર. અને અત્યારે તો કેલ્સી કેવું છે કે કેલ્સીમાં આપણે જ્યારે કોઈ કેલ્ક્યુલેશન કરતા હોઈએ અને આપણાથી મિસ્ટેક થઈ જાય તો આપણે ફરીથી એ બધી ઇન્ફોર્મેશન ક્લિયર કરીને બીજી વખત આપણે કેલ્ક્યુલેશન કરતા હોઈએ છીએ, એટલે ફેરફાર થઈ શકે છે અત્યારના કેલ્સીની અંદર, બરાબર. પણ પહેલાંના કેલ્સી એવા હતા કે એની અંદર એક વખત જો ઇન્ફોર્મેશન નખાઈ ગઈ પછી એની અંદર કોઈ જાતનું ફેરફાર થતું નહીં હતું. તો આ જે કેલ્સી છે આ કોઈ બનાવ્યું? લેબિનીઝે. એટલે અત્યારે મેં તમને બે કેલ્સી બતાવ્યા. એક કેલ્સી બતાવ્યું મેં બ્લેઇઝ પાસ્કલનું, બરાબર, જે 1642માં બનાવ્યું, જેની અંદર કામ તો થતું પણ મર્યાદિત. અને પછી બીજું કેલ્સી મેં બતાવ્યું લેબિનીઝે બનાવેલું. ક્યારે બનાવ્યું? 1690માં. એની અંદર સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ આવી રીતે બધી જ વસ્તુઓ થતી હતી, બરાબર. પછી નેક્સ્ટ પેરેગ્રાફ. હવે જો, હવે 1822માં, હવે 1822માં ચાર્લ્સ બેબેજ, હવે આ જો ફોટો દેખાય છે આ છે ચાર્લ્સ બેબેજ, બરાબર. 1822માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિન નામના એક મોડલની ડિઝાઇન બનાવી. આ જે દેખાય છે તમને બાજુમાં આ છે ડિફરન્સ એન્જિન, બરાબર. આ જે એન્જિન છે આ કોઈ બનાવ્યું? ચાર્લ્સ બેબેજે. ક્યારે બનાવ્યું? 1822માં. જો બધા જ પેરેગ્રાફ શાંતિથી વાંચજો, પેન્સિલથી અંડરલાઇન કરજો, કેમ કે દરેકે દરેક પેરેગ્રાફની અંદર એક સાયન્ટિસ્ટનું નામ પણ છે, એને શું બનાવ્યું એ વસ્તુ પણ છે, અને કયા વર્ષમાં બનાવી એ વર્ષ પણ છે. તો તમારે આ બધી જ વસ્તુઓ યાદ રાખવી પડશે, કેમ કે પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. તો અહીંયા જે સાયન્ટિસ્ટનું નામ છે આ કોણ છે? ચાર્લ્સ બેબેજ. વર્ષ કયું છે? 1822. અને એને જે વસ્તુ બનાવી એ વસ્તુનું નામ શું છે? ડિફરન્સ એન્જિન નામની એક મોડલની ડિઝાઇન બનાવી. આ શોધ કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરીઓ કરવા માટે સક્ષમ હતી, એટલે એના અંદર પણ ગણતરીઓ થતી હતી. જેવી રીતે કેલ્સીની અંદર ગણતરી થાય, જે પાસ્કલે બનાવ્યું એની અંદર પણ ગણતરીઓ થતી હતી, જે લેબિનીઝે બનાવ્યું એની અંદર પણ ગણતરી થતી હતી, અને જે ચાર્લ્સ બેબેજે બનાવ્યું એની અંદર પણ ગણતરીઓ થતી હતી. 1822માં આ એન્જિન બનાવ્યા પછી 1833માં પાછું ચાર્લ્સ બેબેજે શું બનાવ્યું? એનાલિટિક એન્જિન. પહેલાં શું બનાવ્યું? ડિફરન્સ એન્જિન. પછી 1822માં ડિફરન્સ એન્જિન બનાવી લીધું. પછી 10 વર્ષ પછી 1833માં, એટલે 10 વર્ષ પછી પાછું બેબેજે એનાલિટિક એન્જિનની રચના કરી. એટલે આ જે દેખાય છે ને આ એનાલિટિક એન્જિન છે, જે ક્યારે બન્યું? 1833માં. જો અહીંયા લખ્યું જ છે તે પછી 1833માં બેબેજે, એટલે કોણ? ચાર્લ્સ બેબેજે એનાલિટિક એન્જિનની રચના કરી. આજના અદ્યતન કમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિકની એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો. એટલે આજે જે કોમ્પ્યુટર આપણા બન્યા છે ને, બરાબર, એ એનિયાકના લીધે, એટલે એનાલિટિક એન્જિનના લીધે, બરાબર. તો એનાલિટિક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક એરિથમેટિક યુનિટ હતું, એટલે ALU, જે મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં બતાવ્યું હતું, બરાબર. આપણા CPUની અંદર 3 યુનિટ આવે છે, એક CU એટલે કંટ્રોલ યુનિટ, એક MU
એક મેમરી યુનિટ અને એક ત્રીજું આવે છે ALU એટલે એરિથમેટિક લોજિક યુનિટ, જે આપણા કોમ્પ્યુટરની અંદર જેટલું પણ ગણિતનું કામ હોય, ગણિતને લાગતું કોઈ પણ કામ હોય, પછી એ સરવાળો હોય કે બાદબાકી હોય કે ગુણાકાર હોય કે ભાગાકાર હોય કે વર્ગમૂળ કાઢવો હોય, જે પણ કંઈ ગણિતને લાગતું કામ હોય એ બધું જ કામ છે ને ALUના લીધે થાય છે. બરાબર, એ વસ્તુ મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં કીધી જ છે. તો એ વસ્તુ ALU આ એન્જિનની અંદર હતું સૌથી પહેલાં. કયા એન્જિનમાં? એનાલિટિક એન્જિનની અંદર. અહીંયા લખ્યું જ છે કે એનાલિટિક એન્જિનમાં ગણતરીઓ કરવા માટે એક એરિથમેટિક યુનિટ હતું એટલે ALU, અને પરિણામ તથા સૂચનાઓને સંગ્રહ કરવાની તેમાં રચના હતી. બરાબર, એટલે એની અંદર જે સૂચનાઓ છે ને એ સ્ટોર પણ થતી હતી. બરાબર, આવા પ્રદાનને કારણે બેબેજને અદ્યતન કમ્પ્યુટર્સના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વસ્તુ તો તમને ખબર જ હશે કે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો ચાર્લ્સ બેબેજે. તમને કોઈ પ્રશ્ન પૂછીએ કે કમ્પ્યુટરનો પિતા કોણ, તો તમારે જવાબ આપવાનો ચાર્લ્સ બેબેજ. એટલે કેમ કે કમ્પ્યુટરની રચના ચાર્લ્સ બેબેજે કરી છે, કમ્પ્યુટર કોઈ બનાવ્યું છે, ચાર્લ્સ બેબેજે બનાવ્યું છે, એટલે ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરનો પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા સુધી તમને પેરેગ્રાફ સમજ પડી. બરાબર, હવે પછી 1940ના સમયગાળામાં જ્હોન વોન ન્યુમાને, આ જે ફોટો દેખાય છે આ પાછો અલગ સાયન્ટિસ્ટ છે, આનું નામ અહીંયા લખ્યું છે જ્હોન વોન ન્યુમાને. ઓકે, તો 1940ના સમયગાળામાં જ્હોન વોન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. એટલે જે સૂચનાઓ આપણે કોમ્પ્યુટરની અંદર સ્ટોર કરતા હોઈએ છીએ, એ સૂચનાઓને સંકેતમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું, એટલે સૂચનાઓને સંકેતમાં લખવાની રીત શોધી. સૌ પ્રથમ પ્રોગ્રામ સંગ્રહિત કમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા. બરાબર, એટલે સૌ પ્રથમ પ્રોગ્રામ સંગ્રહિત કમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા. તો આ જે સાયન્ટિસ્ટ છે એમનું નામ છે જ્હોન વોન ન્યુમાને, જેમને ભાષાને સંકેતમાં લખવાની રીત શોધી. ક્યારે? 1940ની અંદર. તો આ પેરેગ્રાફ થઈ ગયો. હવે આ પેરેગ્રાફ પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે, ત્રીજો પેરેગ્રાફ. હવે એની અંદર જો 1946ની અંદર પ્રેસ્પર એકટ અને જ્હોન ડબલ્યુ, એટલે અહીંયા કેટલા નામ છે? બે સાયન્ટિસ્ટના નામ છે. પહેલો કોણ છે? પ્રેસ્પર એકટ, અને બીજો કોણ છે? જ્હોન ડબલ્યુ. તો આમાંથી પ્રેસ્પર એકટ આ છે અને જ્હોન ડબલ્યુ આ લેફ્ટ સાઈડ પર. એટલે આ બંનેઓ શું કર્યું કે 1946માં જે પ્રેસ્પર એકટ અને જ્હોન ડબલ્યુ મોચલીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયામાં વિશાળ કદના એનિયાક નામની મશીનની રચના કરી. કયું મશીન બનાવ્યું આ બંનેઓએ? એનિયાક. હવે એનિયાકનું પૂરું નામ શું છે? એટલે ઈ એટલે ઇલેક્ટ્રિકલ, એન એટલે ન્યુમેરિકલ, આઈ એટલે ઇન્ટિગ્રેટર, એ એટલે એન્ડ, અને સી એટલે કેલ્ક્યુલેટર. એટલે પ્રશ્ન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર કે એનિયાકનું પૂરું નામ જણાવો. તો તમારે એનિયાકનું પૂરું નામ યાદ રાખવાનું, ઇલેક્ટ્રિકલ, ન્યુમેરિકલ, ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. તો એનિયાક નામનું મશીન કોઈ બનાવ્યું? તો પ્રેસ્પર એકટ અને જ્હોન ડબલ્યુએ. ક્યારે બનાવ્યું? તો 1946માં. અને આ જે મશીન હતું આ કદમાં સૌથી મોટું હતું. જો અહીંયા લખ્યું જ છે એવું સૌ પ્રથમ મશીન હતું જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ, ઓકે, નિર્વાત નલિકાઓ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. જો અહીંયા મેં ફોટો ડાઉનલોડ કર્યો છે, આ છે વેક્યુમ ટ્યુબ, કાચની નળીઓ આવે છે, ઓકે, નિર્વાત નલિકાઓ એને ગુજરાતીમાં કહેવાય અને ઇંગ્લિશમાં કહેવાય વેક્યુમ ટ્યુબ. અને આ છે એનિયાક. કેટલું મોટું છે? આખી રૂમ જેટલી જગ્યા એને લાગતી હતી એ ટાઈમ પર. આ જે ફોટો તમને દેખાય છે આ ફોટો શેનો છે? એનિયાક મશીનનો છે. એટલે આપણો જે રૂમ હોય આખો રૂમ જેટલી જગ્યાએ એ કોમ્પ્યુટરને મૂકવા માટે લાગતી હતી. તે આખું આટલું મોટું મશીન આખા રૂમની અંદર આખો સ્પેસ લઈ લીધું હતું. અને આ મશીનનું નામ છે એનિયાક. અને આ મશીનની અંદર એવી બધી વેક્યુમ ટ્યુબ નાખવામાં આવતી. હવે વેક્યુમ ટ્યુબ વિશે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, પણ અત્યારે અહીંયા લખ્યું છે કે એવું સૌ પ્રથમ મશીન હતું કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ, એટલે એને ગુજરાતીમાં નિર્વાત નલિકાઓ કહેવાય, ઇંગ્લિશમાં વેક્યુમ ટ્યુબ કહેવાય, વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો. આ મશીનને રાખવા માટે, જો અહીંયા વાંચો, આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી. તમે ફોટોમાં જોઈ શકો છો કે કેટલું મોટું મશીન છે. આ મશીનને
રાખવા માટે કેટલી બધી સ્પેસ જોઈએ. એટલે અહીંયા લખ્યું જ છે કે આ મશીનને રાખવા માટે વિશાળ જગ્યાની જરૂર પડતી હતી અને તેને ઠંડુ રાખવા માટે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડતી હતી. એટલે આ જે વેક્યુમ ટ્યુબ છે ને એ ગરમ થઈ જાય એટલે એને ઠંડુ રાખવા માટે ઘણી બધી ઉર્જાઓ આપવી પડે છે, બરાબર. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે, હવે આપણે ઇનપુટ માટે શું વાપરીએ છીએ, કીબોર્ડ, અને આઉટપુટ શેના પર આવે છે, મોનિટર ઉપર. પણ એ ટાઈમ પર હું વાત કરું છું 1946માં, બરાબર, એ ટાઈમ પર તો કીબોર્ડ પણ નહીં હતું અને આઉટપુટ માટે મોનિટર પણ નહીં હતું. તો એ ટાઈમ પર આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. શેનો ઉપયોગ થતો? પંચકાર્ડ. હવે પંચકાર્ડ કેવો દેખાય? આ જો પંચકાર્ડ છે, બરાબર. આ કીબોર્ડ નથી અને આ કીબોર્ડનું સાઇઝનું પણ નથી, બરાબર. આ પંચકાર્ડ છે. તો એ ટાઈમ પર એ લોકો પંચકાર્ડનો યુઝ કરતા, કેમ? ઇનપુટ કરવા માટે અને આઉટપુટ મેળવવા માટે. તો જો અહીંયા લખ્યું જ છે, આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો. આ મશીનમાં આંતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચીસ મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી. અત્યારના કોમ્પ્યુટરમાં કેવું આંતરિક મેમરી હોય છે, રેમ હોય છે, હાર્ડડિસ્ક હોય છે. પણ પહેલાંના કોમ્પ્યુટરમાં હાર્ડડિસ્ક પણ નહીં હતું અને રેમ પણ નહીં હતું. એટલે ઇન્ફોર્મેશનને અંદર નાખવા માટે શેનો ઉપયોગ થતો હતો? સ્વિચીસનો. એટલે આ પેકેજ તમે વાંચો એટલે તમને ખબર પડશે. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ થતો હતો અને આ મશીનમાં આંતરિક મેમરી ન હોવાથી સૂચનાઓને સ્વિચીસ મારફતે મશીનમાં દાખલ કરવામાં આવતી હતી. એટલે આ જે પેરેગ્રાફ છે આ પંચકાર્ડનું ઇમેજ છે અને બેક સાઇડના જે સ્લાઇડ હતી એમાં આ જે ફોટો છે આ એનિયાકનો છે. આ પહેલાં બે સાયન્ટિસ્ટ છે, પ્રેસ્પર એકટ અને જ્હોન ડબલ્યુ, જેમને 1946 એટલે 1946માં એનિયાક નામનું મશીન બનાવ્યું. એનિયાકનું પૂરું નામ છે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. આ મશીનમાં આવી રીતે બધી વેક્યુમ ટ્યુબ નાખવામાં આવતી, જેને ગુજરાતીમાં નિર્વાત નલિકાઓ કહેવાના છે. એટલે આ જે પેરેગ્રાફ છે એના ઉપરની જે ઇમેજીસ છે આ બધી છે. પછી બેક સાઇડમાં જઈએ તો આ જો આ જે સાયન્ટિસ્ટ છે આ કોણ છે? જ્હોન વોન ન્યુમાને. ઓકે, 1940માં ભાષાને સંકેતમાં લખવાની રીત આ સાયન્ટિસ્ટે ફાઇન્ડ કરી, બરાબર. પછી 1822માં ચાર્લ્સ બેબેજે એક ડિફરન્સ સોરી 1833માં ચાર્લ્સ બેબેજે એક એનાલિટિક એન્જિન નામની રચના કરી. તો આ જે છે આ એનાલિટિક એન્જિન છે, બરાબર, જે કોઈ બનાવ્યું? ચાર્લ્સ બેબેજે. તો આવી બધી સૂચનાઓ, આવી બધી ઇતિહાસ આપણે આજે આજના ચેપ્ટરમાં ભણ્યા, બરાબર. હવે તો આ તો ઇતિહાસ થયા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોમ્પ્યુટરનો ક્રમિક વિકાસ કઈ રીતે થયો, એટલે કોમ્પ્યુટરની જનરેશન વિશે આપણે અભ્યાસ કરીશું કે કોમ્પ્યુટરની સૌથી પહેલી જનરેશન ક્યારે સ્ટાર્ટ થઈ, બીજી જનરેશન ક્યારે સ્ટાર્ટ થઈ, કોમ્પ્યુટરની અંદર ટોટલ કેટલી જનરેશન છે. આ બધો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજનો જો પહેલો લેક્ચર હતો બીજા ચેપ્ટરનો, એની અંદર મેં તમને બસ ખાલી એક નાની એવી ઇન્ફોર્મેશન કીધી છે, એક નાનો એવો ઇતિહાસ કોમ્પ્યુટરનો કીધો છે, બરાબર. બધા જ સાયન્ટિસ્ટના ફોટા પણ મેં તમને બતાવ્યા, કયા કયા સાયન્ટિસ્ટે કઈ કઈ વસ્તુ બનાવી એ પણ મેં તમને બતાવી, અને એ સાયન્ટિસ્ટે એ વસ્તુ કયા વર્ષમાં બનાવી એ વર્ષ પણ મેં તમને કીધું. આ બધી જ વસ્તુઓ તમારે બુકની અંદર અંડરલાઈન કરવાની છે અને યાદ રાખવાની છે, કેમ કે પ્રશ્ન પૂછાઈ શકે છે ત્યારે તમારે આવડવું જોઈએ. ઓકે, તો આજનો આપણે પહેલો લેક્ચર પૂરો કરીએ. બીજા લેક્ચરમાં આપણે મળીશું ત્યારે ઇતિહાસ તો પૂરો થઈ ગયો છે કોમ્પ્યુટરનો, હવે બીજા લેક્ચરમાં આપણે કંઈક નવું ભણીશું કે કોમ્પ્યુટરનો વિકાસ ક્રમિક કઈ રીતે થયો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, થેન્ક યુ.